નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર અનેક લોકોના જીવ લઈ ચૂકી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક એવું ગામ છે કે જ્યાં કોરોના કાળ શરૂ થયા ત્યારથી જ માત્ર એક જ પોઝિટિવ કેસ નોંધાયો છે અને તે પણ અમદાવાદની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા દર્દીનું હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના ખોખરા હાટકેશ્વર ઓવરબ્રિજ ચડતા વધુ એક ભૂવો પડ્યો. ધાનેરામાં લોકડાઉન ખુલતા જ લોકો કોરોનાને ભૂલ્યા, જ્યાં જુઓ ત્યાં લોકોની ભીડ જોવા મળી. ધાનેરાના સેવાભાવી કિશોરસિંહ રાવ આવા કપરા સમયમાં પણ લોકોને વિનામૂલ્યે ઓક્સિજનનું વિતરણ કરી રહ્યા છે ત્યારે ધાનેરાના લોકો પણ કિશોરસિંહની કામગીરીને બિરદાવી રહ્યા છે. દિશા શહેર તાલુકા હેલ્થ કચેરી ખાતે કોરોના વાયરસની રસી લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી. રસીની અછતને લઈને લોકોની લાંબી કતારો જોવા મળી. સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજના સિતવાડા ગામના વતની અને સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાઠોડનું કોરોનાને લઈને સારવાર દરમિયાન નિધન થયું તો તેમના નિધનને લઈને તાલુકા સહિત જિલ્લામાં શોકનો માહોલ. ત્રીજા તબક્કામાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવા ગુજરાત દેશમાં સૌથી આગળ. ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો કેસમાં એસસી એડવોકેટ એસોસિએશને સૂચનો રજૂ કર્યા. અંકલેશ્વર ખાતે કોરોના કાળમાં પૈસા કોઈ જ કામના નથી કહી યુવાને ઓવરબ્રિજ પરથી રૂપિયા ઉડાડ્યા. પતિ સહિત સાસરિયાના ત્રાસથી 6 મહિનાની ગર્ભવતી યુવતી આપઘાત કરવા રિવરફ્રન્ટ પહોંચી. દેશમાં કોરોનાના વાયરસનો નવો મ્યુટેટ મળ્યો. સરકારની વેક્સિન પોલિસી લખવા ઘસ રાહુલ ગાંધી. દેશમાં જુલાઈ સુધી રહેશે કોરોના વેક્સિનની અછત પુનાવાલા. બંગાળમાં પરિણામો બાદ હિંસા, 4 લોકોના મોત. દેશભરમાં 15 દિવસનું લોકડાઉન જરૂરી, ટાસ્ક ફોર્સ. કર્ણાટકના ચામરાજનગરમાં ઓક્સિજનની અછતથી 24 લોકોના મોત. આસામ બંગાળથી લઈને કેરળ સુધી કોંગ્રેસનો સફાયો. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સે પંજાબને 7 વિકેટે હરાવ્યું. બંગાળ ખાતે ટીએમસીના કાર્યકરોએ આરામગઢનું ભાજપ કાર્યાલય સળગાવ્યું. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,146 કેસ નોંધાયા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV.